नमस्कार, वेबिनार में जोड़नार दरेकनो स्वागत छे। आज गिन्नारी मंडल 531मो वेबिनार छे। आज हूँ डॉक्टर केडी मिथिलिया विविध प्रकारना सूका मेवा विषे माहिती आपुं छुं। अगाउना वेबिनार में धान्य अने कठो पर माहिती आपेल, तो आजे सूको मेवो वेरियस टाइप्स ऑफ ड्राई फ्रूट्स सूको मेवो धान्यमांथी कार्बोहाइड्रेट मळे छे, कठोळमांथी प्रोटीन मळे छे अने सूको मेवो जेमां कैलरी वधु होय छे एटले चरबीनुं प्रमाण जोवा मळतुं होय छे। दरेक सूका मेवामां मोटा भागे चरबीनुं प्रमाण होय छे, अमुक सूका मेवामां कैलरी ओछी होय छे, एटले चरबीनुं प्रमाण होवाथी सूका मेवामां कैलरी वधु होय छे। एटले शियाळामां सूका मेवानुं सेवन सामान्य रीते विशेष करवामां आवे छे। विविध प्रकारना पाक बनावा माटे पण सूका मेवा वपराता होय छे। सूका मेवा एटले के ड्राई फ्रूट्स, अमुक तेलबिया पण छे ए सूका मेवा तरीके उपयोगी छे, जेम के आपणे मगफळी, मांडवी, तल। तो विविध प्रकारना सूका मेवा विषे माहिती प्रस्तुत छे। टाइटल फोटोग्राफ छे तेमां लीली बदाम छे, एटले बदाम जे हिमालय विस्तारमां आवे ई बदाम जे सूका मेवा तरीके वपराय एनो ज फोटो छे, लीली बदाम। अने एना बीज छे, थोड़ोक झूम करशो जिग्नेशभाई, आलमंड, इंग्लिशमां आलमंड कहेवामां आवे छे, प्रूनस एमिगडेलस एनो वैज्ञानिक नाम छे। तो आ लगभग मे जून महीनामां बजारमां वेचावा आवती होय छे अने एना बीज काढीने खवाता होय छे। तो आ हिमालय विस्तारमां आ वनस्पति उगे छे, प्रूनस एमिगडेलस बदाम, इंग्लिशमां एने आलमंड कहेवामां आवे छे। पछीनो फोटोग्राफ પછી પરનો ફોટોગ્રાફ છે વિવિધ પ્રકારના સૂકા મેવા વિશે જાણો। આ અમારો એક લેખ પ્રકાશિત થયેલ છે ખાદ્ય ખોરાક ન્યૂઝમાં। તો એમાં સૂકા મેવા જે આજે હું બોલવાનો છું એ પૈકી મોટાભાગના એમાં હશે। અને પછીનો પણ એક આયુષ્માન મેગેઝિન ભોપાલથી પ્રકાશિત થતું ત્રિમાસિક મેગેઝિન હતું આયુષ્માન, તો એમાં પણ મારા કેટલાક લેખ પ્રકાશિત થયેલ, એ પૈકી પૌષ્ટિક ગણાતો સૂકો મેવો એ 3 પાનાનો પ્રકાશિત થયેલ મારો લેખ છે। તો સૂકા મેવામાં અખરોટ, કાજુ, બદામ, ચારોળી, પિસ્તા, નાળિયેર વગેરે વનસ્પતિઓના જે ફળ હોય અથવા બી હોય જેને સૂકો મેવો, ડ્રાય ફ્રૂટ્સ, એટલે મોટાભાગે તો ફ્રૂટ હોય છે, અમુકમાં બીજ પણ હોય છે, એના મીંજ હોય છે। પછીનો ફોટોગ્રાફ, હા, તો આ છે કાજુ, એનાકાર્ડિયમ ઓક્સિડેન્ટાલી। તો કાજુ છે એને ઇંગ્લિશમાં કેશ્યુ નટ કહેવામાં આવશે, અને વિવિધ પાક બનાવવા માટે આ કાજુ તો ખાસ વપરાતા હોય છે। કાજુમાંથી કાજુ કતરી નામની મીઠાઈ બને છે અને ઘણા બધા વસાણા બનાવવા માટે, વિવિધ પાક બનાવવા માટે સૂકા મેવા ઉમેરાતા હોય છે, એમાં કાજુ મુખ્ય છે। એનાકાર્ડિયમ ઓક્સિડેન્ટાલી ફેમિલી એનાકાર્ડિયેસી, અને ઇંગ્લિશમાં આને કેશ્યુ નટ કહેવામાં આવે છે। અને 100 ગ્રામ કાજુમાંથી 596 કેલરી મળે છે, એટલે આમાં તેલનું પ્રમાણ છે, પ્રોટીન પણ છે, કાર્બોહાઈડ્રેટ પણ છે, અને કાજુ સ્વાદે ગળચટા લાગે છે। ગોવા બાજુ કાજુના ઘણા બધા વૃક્ષો હોય છે, ગોવા બાજુ, તો એ ગોવામાં
એના ઘણા બધા વૃક્ષો છે કાજુના, અને કાજુ કાચા ખાઈએ તાજા તાજા તોડીને તો મોઢું તતળી જાય છે, એટલે બજારમાં જે આવતા હોય છે શેકેલા કાજુ આવતા હોય છે, એટલે શેકવાથી રોસ્ટ કરવાથી જે દાહક તત્વ હોય છે, દાહક એસિડ હોય છે, એનું પ્રમાણ ઘટી જાય છે. તો કાજુ કેશ્યુનટ, કાજુ કાચા પણ ખાઈ શકાય છે, એટલે શેકેલા બજાર એટલે તૈયાર રહેલા, અને બાકી વિવિધ મીઠાઈ બનાવવામાં પણ કાજુ વપરાતા હોય છે, વિવિધ પાક બને. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે મગફળી. મગફળીને ગ્રાઉન્ડનટ કહેવામાં આવશે, જમીનમાં થાય છે. આ એક નટ છે, એક તેલીબિયા છે, અને એક એવી વનસ્પતિ છે જેમાં પુષ્પો જમીનની બહાર હોય અને ફળ જમીનની અંદર બેસે છે, એટલે એને માંડવી કહે છે, મગફળી કે સિંગદાણા કે ભોંયસિંગ પણ કહે છે. ભોંયસિંગ એટલે જમીનમાં બેસ એમાં ફળ ઉત્પન્ન થાય છે, બાલ એના ફ્લાવરિંગ આવતું હોય છે, પછી અંદર એના સૂયા હોય છે, લંબાઈ જાય છે અને જમીનમાં ફળ બેસતા હોય છે, એટલે મગફળીને લણણી કરતી વખતે ખોદવામાં આવશે. તો ગુજરાતમાં મગફળીનું ખરીફ પાક તરીકે ખેતી કરવામાં આવશે, અને મગફળીમાંથી તેલ કાઢવામાં આવશે, તે ખાસ કરીને ખાદ્ય તેલ તરીકે વપરાય છે. તાજી મગફળી હોય છે એને બાફીને અથવા શેકીને ખવાય છે, જેને ઓળો કહેવામાં આવે છે. મગફળીનું વૈજ્ઞાનિક નામ છે અરેકિસ હાઇપોઝિયા, ઇંગ્લિશમાં એને ગ્રાઉન્ડનટ કહેવામાં આવે છે. 100 ગ્રામ સિંગદાણામાંથી 567 કેલરી શક્તિ મળી શકે છે, આમ તો કિલો કેલરી બોલાય છે, બરાબર. તો અરેકિસ હાઇપોઝિયા મગફળી, અને સિંગદાણા કાચા ખાઈ શકાય છે, એનો સિંગ પાક પણ બનાવવામાં આવે છે. અને પછીનો ફોટોગ્રાફ છે સિંગદાણા જ છે, અરેકિસ હાઇપોઝિયા ગ્રાઉન્ડનટ, અને શેકીને પણ ખવાય છે, અને સિંગદાણાને પલાળી અને નમકયુક્ત પાણીમાં પલાળી પછી શેકીને ખારી સિંગ કરવાય બનાવાય છે, અને એ પણ સૂકા મેવા તરીકે ઉપયોગી છે, એટલે સૂકા મેવા તરીકે સિંગદાણા વપરાય છે અને ખારી સિંગ પણ ઉપયોગી છે. તો તેલીબિયા પાક તરીકે મગફળી માંડવી ઉછેરવામાં આવે છે. તો મગફળીના જે બીજ હોય છે, માંડવીના બીજ, એને સિંગદાણા કહેવામાં આવે છે, અને ખાદ્ય તેલ તરીકેનું જે તેલ હોય છે, સિંગદાણામાંથી તેલ કાઢવામાં આવે છે, ખાદ્ય તેલ તરીકે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ચારોળી, બુકે નેનિયા લેન્જેન, બુકે નેનિયા લેટીફોલિયા એના વૈજ્ઞાનિક નામ છે. તો ચારોળીના જે બીજ હોય છે એ 100 ગ્રામ બીજમાંથી 656 કેલરી મળે છે, એટલે આમાં તેલ આવેલું હોય છે. ચારોળીના બીજ છે ખાસ કરીને દૂધપાક અને મોહનથાળ આ બનાવવા માટે ખાસ વપરાતા હોય છે. દૂધપાકમાં ચારોળી ખાસ વપરાતી હોય છે, અને બીજું મોહનથાળમાં પણ ચારોળીના બીજ વપરાતા હોય છે. તો બુકેનેનિયા લેન્જેન ચારોળી, તો એ સૂકા મેવા તરીકે ખાઈ શકાય છે, પણ લાંબો સમય રાખી મૂકવાથી કેટલીક વખત એ ખોરી પણ થઈ જતી હોય છે, જેમ કે સિંગદાણા માંથી અમુક દાણા ખોરા થતા હોય છે, તો એવી જ રીતે ચારોળી પણ અમુક વખતે લાંબો સમય પડી રહે તો ખોરી થઈ જાય છે. તો બુકેનેનિયા લેન્જેન ચારોળી, ચારોળીનું વૃક્ષ હોય છે, ફેમિલી એના કાઢીએ છે. પછીનો ફોટોગ્રાફ છે તરબૂચ, એટલે તરબૂચના બીજ છે. ઇંગ્લિશમાં તરબૂચને વોટરમેલન કહેવામાં આવે છે, સિટ્રુલસ વલ્ગારિસ. તો તરબૂચના બીજને મગજતરી કહેવામાં આવે છે, અને કેટલાક પાક બનાવવા માટે
તરબૂચના બીજ એટલે કે મગજતરી વપરાતી હોય છે, અને 100 ગ્રામ જેટલા તરબૂચના બીજમાંથી 628 કેલરી શક્તિ મળી શકે છે. એટલે એમાં પણ તેલનો ભાગ છે. સિટ્રુલસ વલગારિસ તરબૂચ. પછીનો ફોટોગ્રાફ છે કોળો, કુકરબિટા મેક્સિમા. તો કોળોના બીજ હોય છે એને પમ્પકિન સીડ્સ કહેવામાં આવે છે, અને એમાંથી ખાસ કરીને અમુક પાક અને મીઠાઈ બનાવવા માટે કોળાના બીજ વપરાતા હોય છે, અને એમાં પણ તેલનો ભાગ હોય છે એટલે ચરબી એમાં પણ હોય છે. અને સૂકા મેવા તરીકે મુખવાસ માટે પણ કોળું અને તરબૂચના બીજ વપરાતા હોય છે. તો તરબૂચના ઉપરનું આ બીજનું ઉપરનું બીજાવરણ હોય છે એ દૂર કરવામાં આવે છે, અંદર લીલા રંગના આવા મીંજ નીકળતા હોય છે. તો કુકરબિટા મેક્સિમા ફેમિલી કુકરબિટી છે. પછીનો ફોટોગ્રાફ છે હેઝલનટ કેરીલસ એવેલાના, એનું વૈજ્ઞાનિક નામ છે. હેઝલનટ આમ તો બહારનું નટ છે, અને અમુક આઈસ્ક્રીમ છે કે અમુક મીઠાઈમાં હેઝલનટ વપરાતું હોય છે. તો હેઝલનટમાં 100 ગ્રામ દીઠ 628 કેલરી હોય છે, અને તો આ પણ કેલરી ધરાવે છે. કેરીલસ એવેલાના એનું વૈજ્ઞાનિક નામ છે હેઝલનટ. પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોકોનટ. અને લીલું નાળિયેર હોય એમાં પાણી સ્વરૂપે એનો ભૂણપોષ હોય છે, એટલે લીલું નાળિયેરનું પાણી એ તોફા ઝાડા ઉલટી થઈ ગયા હોય તો પાણી પીવાય છે. ધીમે ધીમે પછી નાળિયેર જેમ સુકાતું જાય તેમ એમાં મલાઈ જામતી જાય છે, એટલે અને મલાઈ જામી અને પછી કોપરું બનતું હોય છે. અને 3 થી 4 વર્ષ જૂનું નાળિયેર હોય તો એમાં કોપરું ગડગડિયું બની જતું હોય છે, અને એમાંથી પછી એ કોપરું કાઢવામાં આવે છે, અને કોપરામાંથી તેલ પણ કાઢે છે, અને સૂકા મેવા તરીકે કોપરું ખાસ વપરાય છે. વિવિધ પાક બનાવવા માટે કોપરા પાક હોય, નાળિયેર ખાસ કરીને માંગરોળ બાજુ આ લીલું સૂકું નાળિયેર હોય, નાળિયેરનું તાજું જે મલાઈ હોય છે એનો પાક બનાવવામાં આવે છે, નાળિયેર પાક બને છે. કોકોસ ન્યુસીફેરા તો નાળિયેર, અને ફળનો પ્રકાર છે ડ્રૂપ, એટલે કે આમાં બાહ્ય ફ્લાવર અને મંત ફ્લાવર, મધ્ય ફ્લાવર કાષ્ઠી રેસામય હોય છે, અને અંત ફ્લાવર એનું કાષ્ઠી એટલે કે લાકડા જેવું મજબૂત હોય છે. તો આ બીજો ભાગ છે એ લીલું તાજું નાળિયેર છે, એની મલાઈ જામેલી છે. તો એની અંદર એક બીજ દેખાય છે મગના દાણા જેટલું સફેદ રંગનું, ઝૂમ કરશો તો આ મગના દાણા જેટલું બીજ દેખાય છે, બરાબર. તો એને બીજ એકલું વાવીએ તો ઉગી ન શકે, આખું નાળિયેર વાવવું પડે, અને આખું નાળિયેર વાવીએ અને ત્યારે જે મલાઈનો ભાગ છે સૂક બરાબર કઠણ થયેલો એ મલાઈનો ભાગ છે એ ભૂણપોષ છે, એટલે જ્યારે બીજનું અંકુરણ થશે ત્યારે એને શક્તિ પૂરી પાડવાનું કામ આ જે મલાઈદાર ભાગ છે એ બરાબર કોપરું એ કોપરું લીલું કોપરું હોય છે એમાંથી ભૂણ પોષશે, અને એ પોષ જ્યારે જર્મિનેટેડ થાય આખું નાળિયેર વાવવાનું હોય છે. અને નાળિયેર ઘણી વાર ઉગી નીકળેલું પણ આપણે સૂકું નાળિયેર લેતા હોઈએ છીએ તો ઘણી વાર નાળિયેર ઉગી ગયેલું પણ નીકળતું હોય છે. તો એમાં નાળિયેરના એક બાજુએ 3 સ્કાર હોય છે, અને એ સ્કારમાંથી જ એનું જર્મિનેશન થતું હોય છે. એ બાજુ જ એનું બીજ આવેલું જે ચોટલીનો ભાગ ગણતા હોય છે તો ત્યાં 3 ખાડા હોય છે, ગર્ત હોય છે. તો એ પ્રમાણમાં અન્ય ભાગ કરતાં પોચા હોય છે, તો ત્યાંથી આ બીજ અંકુરિત થાય અને
આખે આખું નાળિયેર વાવવું પડે ને નાળિયેરની અંદર આવું નાનું એવું મગના દાણા જેટલું બીજ હોય છે, સફેદ રંગનું અથવા ક્રીમ કલરનું, તો અને એ પછી અંકુરિત થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ, આ છે સૂકું નાળિયેર છે, કોપરું, કોકોસ ન્યુસીફેરા. તો આ કોપરામાંથી તેલ કાઢવામાં આવે છે, એને કોપરેલ કહેવામાં આવે છે, કોપરેલ તેલ, કોકોનટ ઓઇલ. અને દક્ષિણ ભારતના જે રાજ્યો છે, કેરળ, તામિલનાડુ, ત્યાં કોપરેલ તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. એ બાજુ નાળિયેરીનો ઘણો બધો પેદાશ થતી હોય છે. અને આનું સૂકું કોપરું આપણે સૂકા મેવા તરીકે પણ ખાઈ શકાય છે. અને કોપરા પાક, વિવિધ પાક બનાવવા માટે નાળિયેરનું કોપરું વપરાતું હોય છે. એટલે કોપરેલ તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. બીજું, કોપરેલ તેલ ઊંજણ માટે પણ વપરાતું હોય છે. અને કોપરેલ તેલ કેશ તેલ તરીકે પણ આપણે વાપરતા હોય છે. માથાના વાળમાં માલિશ કરવા માટે કોપરાનું તેલ, એટલે કોપરેલ તેલ, નાળિયેર તેલ વાપરતા હોઈએ છે. તો ખાસ કરીને 100 ગ્રામ કોપરામાંથી 662 કેલરી મળશે. અને લીલું કોપરું લઈએ તો એમાં 444 કેલરી હોય છે. જ્યારે સૂકું કોપરું હોય તો એમાં તેલનું પ્રમાણ વધુ હોય છે અને એ 662 કેલરી મળશે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે અરેકા નટ અથવા તો બીટલ નટ, સોપારી. એનું વૈજ્ઞાનિક નામ છે અરેકા કેટેચુ, એટલે નટ આવે છે એટલે અહીં મેં લીધું છે. અને ખાસ કરીને આ ના સોપારી છે, એમાં બીજ ચપટા ભાગમાં આવેલું હોય છે અને એકદમ એ ઝેરી હોય છે. એમાં અરેકોલિન નામનો આલ્કેલોઇડ હોય છે. એટલે જ્યારે સોપારી વેતરતા હોય છે ત્યારે સોપારીનો જે તલસ્થ ભાગ હોય છે એને દૂર કરવામાં આવે છે, એટલું બીજ કાઢવામાં આવે છે. અને સોપારી કાચી ખવાય છે અને શેકીને પણ ખવાય છે. મુખવાસ તરીકે સોપારી ખાસ વપરાતી હોય છે જમ્યા પછી. અને મીઠું પાન માટે પણ સોપારી વેતરેલી, કાચી અથવા શેકેલી વપરાતી હોય છે, અથવા મિશ્ર પણ વાપરતા હોય છે. અને બાકી તો તમાકુવાળા પાનમાં પણ સોપારી વપરાતી હોય છે. અને ખાસ કરીને જે માવા કહે છે, તમાકુવાળા માવો, તો એમાં પણ આ સોપારી વપરાતી હોય છે. તો અરે કેસી સોપારી ઉપરથી જ આનું, અરેકા ઉપરથી જ આનું કુળનું નામ અપાયેલું છે. અરે કેસી જૂના નામ છે પામી અને પામેસી. તો આ એક અરેકા નટ અને બીટલ નટ, એટલે મુખવાસ તરીકે ઉપયોગી છે. સૂકો મેવો એટલે મુખવાસ તરીકે આ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે મખાના, યુરિયલી ફેરોક્સ. આ પાણીમાં ઉગતી વનસ્પતિ છે, કમળની જેમ પાણીમાં ઉગે છે. અને આના જે ફળ ઉપર બધા કાંટા હોય છે અને અંદર કમળ કાકડીની જેમ જ બધા અંદર બી આવેલા હોય છે. અને બજારમાં જે મખાના હોય છે એ બીજને ફૂલાવેલા હોય છે, એટલે મમરા સ્વરૂપના જે મખાના હોય છે એ બજારમાં ઉપલબ્ધ હોય છે મખાના. તો મખાનામાંથી 100 ગ્રામ મખાનામાંથી 350 કેલરી શક્તિ મળી શકે છે. તો મખાનાને ઇંગ્લિશમાં ફોક્સનટ કહેવામાં આવે છે, ફોક્સનટ મખાના. અને કેટલીક વાનગીઓ બનાવવામાં પણ વપરાય છે. અને સૂકા મેવા તરીકે પણ મખાના સહેજ તેલમાં શેકી અને મખાના ખાઈ શકાય છે. મખાનાની ખીર પણ બનાવી શકાય છે, એટલે કેટલીક મીઠાઈ બનાવવા માટે પણ મખાના વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે અંજીર, એને ફિગ્સ કહેવામાં આવે છે, ફિગ્સ, ફાયકસ કરીકા. તો બજારમાં કાચા અંજીર મળતા હોય છે અને પાકા અંજીર પણ મળતા હોય છે. અને એ ખાઈ શકાય છે. જ્યારે પાકા અંજીર હોય છે એમાં ડિહાઇડ્રેશન કરી અને આ રીતના સૂકા અંજીર બનાવવામાં આવે છે. અને પછી દબાણ
આપીને ચપટા કરવામાં આવશે. તો આ રીતનું અંજીર ફોરેનમાંથી આયાત કરવામાં આવશે અને 100 ગ્રામ અંજીરમાંથી લગભગ 250 કેલરી શક્તિ મળી શકે છે. તો અંજીર પૌષ્ટિક છે, પચવામાં ભારે છે. સૂકા અંજીર ખવાય છે અને વિવિધ પાક બનાવવા માટે, વિવિધ મીઠાઈ બનાવવા માટે સૂકા અંજીર વપરાતા હોય છે. અંજીર પાક બનાવવા માટે ખાસ અંજીર વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે સૂર્યમુખી, હેલિયન્થસ એન્યુસ. સૂર્યમુખી હેલિયન્થસ એન્યુસ, એની ખેતી કરવામાં આવશે. દક્ષિણ ભારતના રાજ્યો છે એમાં, ખાસ કરીને આંધ્રપ્રદેશ, કર્ણાટક, એ બાજુ સૂર્યમુખી ઉછેરવામાં આવશે. ખાદ્ય તેલ તરીકે સૂર્યમુખી ઉછેરવામાં આવશે અને સૂર્યમુખીના જે ફળો હોય છે અથવા તો બીજ હોય છે, ફળ અને બીજ બંને સૂર્યમુખીમાં એક જ હોય છે, એટલે ઉપરનું જે ફલાવરણ દૂર કરીએ એટલે એનું મીંજ નીકળ અને એમાંથી તેલ કાઢવામાં આવે છે, એટલે એ સૂર્યમુખી સનફ્લાવર ઓઇલ જે ખાદ્ય તેલ તરીકે વપરાય છે. અને 100 ગ્રામ સૂર્યમુખીના બીજમાંથી 584 કેલરી શક્તિ મળી શકે છે, એટલે આમાં તેલનો ભાગ છે. પછીનો ફોટોગ્રાફ છે એ સૂર્યમુખીના જે બીજ છે એ છે, એટલે ઉપરનું જે ફલાવરણ છે એ દૂર કરેલું છે, એટલે સફેદ રંગના એના મીંજ નીકળતા હોય, બીજ નીકળતા હોય છે. તો હેલિયન્થસ એન્યુસ સૂર્યમુખી, અને મુખવાસ તરીકે પણ સૂર્યમુખીના બીજ ખવાતા હોય છે. અને ખાસ કરીને કેટલાક પાક બનાવવા માટે પણ સૂર્યમુખીના બીજ, એના બીજ સફેદ રંગના મીંજ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે જુગલેન્સ રિજિયા વોલનટ, અખરોટ. અખરોટ છે એ શરીર સામ્યતાનો સિદ્ધાંત મુજબ આપણા મગજ જેવી આકૃતિ ધરાવે છે, એટલે કે એનું જે મીંજ હોય છે એ મગજ જેવું ગળીમય હોય છે અને એ અખરોટના જે મીંજ હોય છે એ સૂકા મેવા તરીકે ખવાય છે, કાચા પણ ખાઈ શકાય છે. એમાં તેલ હોય છે અને એમાંથી તેલ પણ કાઢવામાં આવશે, અખરોટનું તેલ. અને 100 ગ્રામ અખરોટના મીંજમાંથી 687 કેલરી મળી શકે છે અને આમાં ખાસ તો ઓમેગા 3 અને ઓમેગા 6 પ્રકારના ફેટી એસિડ હોય છે જે હૃદય માટે ગુણકારી હોય છે, એટલે અખરોટનું તેલ છે હૃદય માટે સારું, અને હૃદય માટે અખરોટનું સેવન કરવું સારું હશે. એમ કે ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે HDLનું પ્રમાણ વધારવું હોય તો અખરોટનું સેવન ખાસ કરવું જોઈએ. અખરોટ વોલનટ, ઘણી બધી મીઠાઈ બનાવવા માટે પણ અખરોટ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નટમેગ એટલે કે જાયફળ, મિરિસ્ટ્રિકા ફેગ્રેન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. તો જાયફળના જે બીજનો ભાગ છે, ફળની અંદર જે બીજનો ભાગ હોય છે એ ખાસ કરીને મસાલા તરીકે વપરાતો હોય છે અને ખાસ કરીને કેટલીક મીઠાઈ બનાવવા માટે જાયફળ વપરાતું હોય છે. જાયફળનું પ્રમાણ નાનું રાખવાનું હોય છે, એટલે કે ચપટી કે અડધી ચમચી કે એ રીતનું, એટલે ક્વોન્ટિટી મુજબ જાયફળનો જે બીજ એટલે મીન્સનો ભૂકો વપરાતો હોય છે. કેમ કે મોટી માત્રામાં જાયફળ થોડુંક ઝેરી બનતું હોય છે અને નાની માત્રામાં ખાસ કરીને દૂધપાક હોય, પેંડા હોય અથવા કોઈ બીજી કોઈ મીઠાઈ હોય તો એમાં જાયફળ નાની માત્રામાં ઉમેરાતા હોય છે, ખાસ કરીને દૂધપાકમાં તો ઉમેરાય છે. તો જાયફળ છે એમાંથી 100 ગ્રામમાંથી 472 કેલરી મળી શકે, પણ 100 ગ્રામ એકી સાથે ખાઈ ન શકાય કેમ કે ઝેરી પડે છે. કેમ કે જાયફળ છે ગ્રાહી ગુણધર્મ ધરાવે છે, મિરિસ્ટિકા ફેગ્રન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ છે કમળ કાકડી એટલે કમળ લોટસ,
નીલંબો ન્યુસીફેરા, ઇંગ્લિશમાં એને લોટસ કહેવામાં આવશે, કમળ. તો કમળનું પાન છે એકદમ ગોળ હોય છે અને કમળમાં ચર્મફાવનો સમૂહ આવે છે. પછીનો ફોટોગ્રાફ. હા, તો આમાં જો આખા એના ભમરડા આકારના ફળ હોય છે, બરાબર, તો એમાં ઉપરનો ભાગ ચપટો હોય છે, એમાં બધા જે ચર્મફળો હોય છે, ચર્મફળો એ હોય છે, બરાબર, ઘણા બધા એકમાં 15-20 જેટલા નીકળતા હોય છે, એને કમળ કાકડી કહેવામાં આવે છે, બરાબર. તો ચર્મફળનો સમૂહ છે આખો, કમળ કાકડી એટલે ચર્મફળનો સમૂહ. તો કમળ કાકડી તાજી આવી લીલી હોય છે, એ પણ એનું જે ફળ ચર્મફળ હોય ઉપરનું જે આવરણ હોય દૂર કરી અને સફેદ રંગનો ભાગ ખવાય છે. સૂકી કમળ કાકડી પણ તોડીને ખવાતી હોય છે, બરાબર, એ રાખોડી કે કાળા રંગની થઈ જતી હોય છે. તો આ તાજી કમળ કાકડી છે અને 100 ગ્રામ કમળ કાકડી છે, એમાંથી 372 કેલરી શક્તિમાં હશે. તો આ બજારમાં મળતી હોય છે. કમળ પાણીમાં ઉગતી વનસ્પતિ છે, બરાબર, અને ઇંગ્લિશમાં એને લોટસ કહેવાય છે. તો કમળ કાકડી એટલે કે એના જે ફળનો ભાગ છે એને કમળ કાકડી કહેવામાં આવશે અને એ ખવાય છે. વ્રત વખતે પૂજાપામાં કમળ કાકડી વપરાતી હોય છે, મહિલાઓ કમળ કાકડી ખાય છે, તેમજ એનો પૂજાપો હોય છે એ પાણીમાં પધરાવે છે, એટલે પાણીમાં કમળ કાકડી પડે એટલે પાણીમાં પછી ઉગી નીકળતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એપ્રિકોટ, પ્રુનસ આર્મેનિયાકા. એપ્રિકોટ બે પ્રકારના છે, નીચે છે એવા, બરાબર, અને ઉપરના પણ છે, બંને ડિહાઇડ્રેટ કરેલા છે. એપ્રિકોટ ગોળ મોટા ફળ આવે છે, ચીકુ જેવડા. તો પ્રુનસ આર્મેનિયાકા એનો એટલે કે એપ્રિકોટ, એને ડિહાઇડ્રેશન કરી અને પાણીનો ભાગ દૂર કરી અને સૂકા મેવા તરીકે વપરાય છે એપ્રિકોટ, પ્રુનસ આર્મેનિયાકા, એટલે ઈરાન, અફઘાનિસ્તાન, એટલે કે ભૂમધ્ય સમુદ્રના જે દેશો છે નજીકના, બરાબર, ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે, ઉછેરવાતી હોય છે. અને જે એપ્રિકોટ છે, બરાબર, તો એમાંથી પણ કેલરી મળતી હોય છે, 300-400 કેલરી મળતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પિસ્તા. આ પણ પિસ્તા છે, અફઘાનિસ્તાન, ઈરાન જેવા દેશોમાં થાય છે. ભારતમાં પિસ્તાની આયાત થતી હોય છે. પિસ્તાનું વૈજ્ઞાનિક નામ છે પિસ્ટાસિયા વેરા. એના કાર્ડિયેસી કુળની વનસ્પતિ છે પિસ્તા, બરાબર. અને 100 ગ્રામ પિસ્તા જે હોય એના મીંજ હોય છે, એમાંથી 626 કેલરી મળે છે. એટલે અને પિસ્તા છે ખાસ કરીને આઈસ્ક્રીમમાં વપરાતા હોય છે, કેસર પિસ્તા અથવા કાજુ પિસ્તા કે રીતના અલગ અલગ, અને વિવિધ મીઠાઈ બનાવવા માટે પણ પિસ્તા વપરાતા હોય છે. અને બે રીતના પિસ્તા મળતા હોય છે, મીઠું લગાડેલું હોય રોસ્ટેડ, અને નમકયુક્ત પિસ્તા પણ મળતા અને નમક વિનાના પણ પિસ્તા મળતા હોય છે બજારમાં. તો પિસ્ટાસિયા વેરા પિસ્તા, તો પિસ્તામાંથી 626 કેલરી મળે છે. પછીનો ફોટોગ્રાફ છે બદામ, પ્રુનસ એમિગડેલસ. આમાં કડવી અને મીઠી વેરાયટી હોય છે અને એમાં મામરો બદામ હોય એ ખૂબ મોંઘી વેચાતી હોય છે. અમેરિકન મામરો બદામ એ થોડી ચપટી હોય છે અને એમાં અમુક દાણો કડવો આવી જતો હોય છે અને એ કડવામાં ખાસ કરીને પ્રુસિક એસિડ હોય છે અને પ્રુસિક એસિડ ઝેરી હોય છે, થોડુંક ઉલટીને ઉપકાને એવું બધું કરાવે છે. એટલે કડવો એ બદામ હોય એ ખાદ્યતેલ સૂકા મેવા તરીકે વાપરીને સહેજ બદામને પહેલાં સહેજ ચાખી લેવી. મામરા બદામમાં ખાસ કડી નીકળતી હોય છે અમુક બીજ,
તો ખાસ ચાખવા અને પછી જ ખાવા, કેમ કે આ બ્રેઇન ટોનિક તરીકે બદામ વપરાતી હોય છે. એમાં મામરો બદામ છે એ તો ખૂબ મોંઘી વેચાતી હોય છે, 5,000 6,000 રૂપિયા કિલો વેચાતી હોય છે. અને આ બદામ છે, ધારો કે 1,000 રૂપિયે કિલો હોય તો ઓલી 4,000 5,000 તીર્થનો હોય એનો ભાવ હોય છે. તો આ બદામ માંથી તેલ કાઢવામાં આવે છે, અને તેલ ઔષધિ હેતુ માટે વપરાય છે. પછી કેશ તેલ માટે પણ વપરાશે હોય છે. એમાં કડવી બદામનું તેલ પણ ઉપયોગી હોય છે, એ ખાસ કરીને કેશ તેલ તરીકે વાપરી જાય. તો પ્રુનસ એમિગડેલસ બદામ, તો બદામ છે એ એના જે સૂકા બીજ હોય છે કાચા ખાઈ શકાય છે, અને વિવિધ મીઠાઈ બનાવવા માટે બદામ વપરાય છે. બદામ પાક, બદામનો હલવો, ઘણી બધી વાનગીઓ બનાવવા માટે, મીઠાઈ બનાવવા માટે બદામ વપરાતી હોય છે. તો 100 ગ્રામ બદામમાંથી 655 કેલરીમાં હોય છે. બદામને ઇંગ્લિશમાં આલમંડ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ખારેક, ફિનિક્સ ડેક્ટિલિફર, જેના ફળ છે એ 3 સ્વરૂપ ધરાવે છે. તાજા ફળ હોય એને ખલેલા કહેવામાં આવે છે, અને ખાસ કરીને મે જૂન ને જુલાઈ 3 મહિના એ ખજૂરના ફળ જે ખલેલા કહેવામાં આવે છે એ તાજા ફળ ખવાય છે. પછી ખલેલાને ડિહાઈડ્રેટ કરવામાં આવે, સૂકા કરવામાં આવે, એટલે ખારેક બને છે. ફિનિક્સ ડેક્ટિલિફર, બરાબર, ઉપરનો ફોટોગ્રાફમાં ખારેક છે એ, બરાબર. તો એ સૂકા મેવા તરીકે વપરાય છે, મીઠાઈ બનાવવા માટે પણ વપરાય છે, કાટલો બનાવવા માટે પણ ખારેક, ગુંદર અને સાકર એ બધું મિશ્ર કરીને કાટલું બનાવાય છે. એ પ્રસૂતિ પછી ખાસ કરીને અપાતું હોય છે પ્રસૂતા મહિલાને. તો ફિનિક્સ ડેક્ટિલિફર ખારેક. પછીનો ફોટોગ્રાફ, હવે તાજા ખલેલા હોય એને પ્રોસેસ કરવામાં આવે છે. પ્રોસેસ લગભગ એકાદ વર્ષ જેટલી લાંબી હોય છે, અને એમાંથી પછી ખજૂર બને છે. અને ખજૂર એટલે ની ઘણી બધી વેરાયટીઓ છે, એના ફળનું કદ નાના મોટું હોય છે, એટલે અનેક પ્રકારના ખજૂર બજારમાં મળતા હોય છે. 40-50નો કિલો હોય અને 5,000નો કિલો પણ ખજૂર હોય, એટલે અલગ અલગ ભાવ હોય છે ખજૂરના. 500નો કિલો હોય, 50 રૂપિયે કિલો હોય કે 1,000 રૂપિયે કિલો, અલગ અલગ ભાવ હોય છે. તો એની વેરાયટી મુજબ એનો ભાવ મળતો હોય છે. એની પ્રોસેસ ભારતમાં થતી નથી, પણ ભારતમાં ખજૂર ખાસ કરીને હોળી ધૂળેટી વખતે ખાસ વપરાતો હોય છે ખજૂર. અને 100 ગ્રામ ખજૂરમાંથી 317 કેલરી મળતી હોય છે, બરાબર. તો ખજૂર છે, બરાબર, અને તાજા હોય એને ખલેલા કહેવામાં આવે છે. તાજા ફળ હોય છે તો એમાં 100 ગ્રામમાંથી 144 કેલરીમાં હોય છે, અને ખજૂરમાંથી 317 કેલરીમાં હોય છે. ખજૂર કે ખારેક, એ સૂક્યો ખજૂર એને ખારેક કહેવામાં આવે છે, અને પ્રોસેસ કરેલો એને ખજૂર કહેવામાં આવે, ઇંગ્લિશમાં એને ડેટ્સ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક નામ છે ફિલિક્સ ડેક્ટિલી ફેરા. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ખીજડો, પ્રોસોપિસ સિનેરેરિયા. હવે આ છે અપ્રચલિત સૂકો મેવો છે, ખાસ કરીને ગુજરાતમાં જે ભાલ પ્રદેશ છે, રાજસ્થાન છે, સૌરાષ્ટ્ર છે અને કચ્છ છે, ત્યાં ખાસ કરીને ખીજડાના જ એટલે કે શમીના વૃક્ષ હોય છે. જો આમાં જે સૂકી સિંગ છે એ ગળચટી લાગે છે, બરાબર, એને સાંગરો કહેવામાં આવશે. લીલી સિંગો હોય એનું શાક કરવામાં આવશે, સૂકી સિંગો હોય એનો પણ શાક કરવામાં આવશે સાંગરું. અને એ ફરસી સૂકી સિંગો ગળચટી લાગે છે, અને ગામડામાં જે હોય રહ્યા હોય એણે આ સૂકી સિંગનો ખાસ સ્વાદ માણ્યો હોય છે. અને ખાસ કરીને એપ્રિલ મે મહિનામાં ખીજડાની સૂકી સિંગો ઉપલબ્ધ બનતી હોય છે, અને એ સૂકી સિંગો નીચે ખરતી હોય છે અને બધા વીણી અને એને પછી
ખાતા હોય છે, એનું શાક બનાવે છે, બહુ ફરસી લાગે છે. એટલે ગામડાનો સૂકો મેવો એટલે કે આ ખીજડાની શીંગો એટલે કે સાંગરું, સાંગરું કહેવામાં આવે છે. ખીજડાની જે ફળી હોય છે એને સાંગરું કહેવામાં આવે છે. તો પ્રોસોપિસ સેનેર એરિયા. તો આ ફરસી હોય છે, આમાં કેલરી એટલી બધી હોતી નથી, કેલરી તો લગભગ બહુ ઓછી હોય છે, પણ 300ની અંદર જ હશે કેલરી, 300થી ઉપર નહીં હોય. 100 ગ્રામ સાંગરું ખાઈ શકે તો 300થી અંદર કેલરીમાં હોય. પ્રોસોપિસ સિનેર એરિયા. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે આ હિમાલય વિસ્તારની વનસ્પતિ છે ચિલગોજા. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પાઇન નટ. ચિલગોજા લગભગ 4 થી 5 હજાર અથવા ભાવમાં વધઘટ હશે કિલોના, બરાબર. ખૂબ મોંઘા વેચાતા હોય છે ચિલગોજા. અને ચિલગોજા જે એના બીજ હોય છે, મીંજ હોય છે, એ 100 ગ્રામમાંથી 673 કેલરીમાં હોય છે. અને સહેજ ગળચટા લાગે છે. એટલે ચિલગોજા વિવિધ મીઠાઈ બનાવવા માટે વાપરી શકાય, પણ ખૂબ મોંઘા હોય છે. ખૂબ 1000માં લગભગ 200 ગ્રામ કે 250 ગ્રામ કદાચ આવતા હોય, અથવા આમાં ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે. તો ચિલગોજા તો એ પણ એનું વૈજ્ઞાનિક નામ છે પાઇનસ જીરાર્ડિયેના. અને હિમાલય વિસ્તાર, ખાસ કરીને મનાલી, કુલુ મનાલી, બરાબર, હિમાચલ પ્રદેશમાં આના વૃક્ષો જોવા મળે છે. અને એમાંથી આ જે બીજ હોય છે એ ખાસ કરીને સૂકા મેવા તરીકે વપરાતા હોય છે. ચિલગોજા પાઇન નટ કહેવામાં આવે છે, પાઇન નટ્સ. પછીનો ફોટોગ્રાફ, તો પછીનો ફોટોગ્રાફ છે તલ. તલ બે પ્રકારના, સફેદ તલ ને કાળા તલ. સિસેમમ ઇન્ડિકમ એનું વૈજ્ઞાનિક નામ છે. ઇંગ્લિશમાં એને સેસમી સીડ્સ કહેવામાં આવે છે. તો તલ છે એ કાચા ખાઈ શકાય છે. તલમાંથી તલપાક બનાવવામાં આવશે, તલવટ બનાવવામાં આવશે. તલમાંથી તેલ કાઢવામાં આવશે, ખાદ્ય તેલ તરીકે વપરાય છે તલનું તેલ. અને વિવિધ મીઠાઈમાં ખાસ વપરાતા હોય છે. ચીકી બનાવવામાં તલ વપરાતા હોય છે. સાતમ આઠમ વખતે નાગપાંચમ હોય ત્યારે તલવટ બનાવવામાં આવે છે. તલને ખાંડી અંદર ગોળ કે ખાંડ નાખી અને પ્રસાદી તરીકે અર્પણ કરી અને ધરી અને પછી એ ખવાતા હોય છે. તો તલવટ તો અને બાકી આમાંથી કચરીઓ એટલે કે સાની પણ બનાવે છે. સફેદ તલની સાની બને છે કચરીઓ, અને કાળા તલની પણ સાની બનતી હોય છે. શિયાળામાં ખાસ કરીને તલ ખવાતા હોય છે. તલનું તેલ છે એ ખાદ્ય તેલ તરીકે વપરાય છે, અને માલિશ કરવા માટે પણ તલનું તેલ વપરાતું હોય છે. તો સફેદ તલ, સિસામમ ઇન્ડિકમ. તો કાળા તલ પણ ઉપયોગી છે. તો તલમાંથી લગભગ 515થી 760 કેલરી મળી શકે છે આ કાળા તલ છે, સિસામમ ઇન્ડિકમ. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે દેશી બદામ, ટર્મિનાલિયા કેટપ્પા. તો દેશી બદામ, ટર્મિનાલિયા કેટપ્પા. દેશી બદામના જે પાકા કાચા ફળ હોય છે ખવાય છે. તુરાને છે એવા લાગતા હોય છે. બાળકો એને નમક સાથે તાજા ફળ હોય છે એ ખાય છે. ફોટોગ્રાફ ઝૂમ કરશો, તેમાં કાચા ફળ આ લટકે, બરાબર. તો કાચા ફળ છે, બરાબર, આ ખવાય છે કાચા ફળ, બરાબર. એમાં નમક ઉમેરીને ખાતા હોય છે. ખટ મધુરા અને તુરાને એવા લાગતા હોય છે. અને કાચા ફળનો જે ઠળિયો હોય છે એને ભાંગવામાં આવશે, અને મીંજ બદામ જેવું નીકળતું હોય છે, બદામથી પાતળો હોય છે એકદમ સાંકડું, અને એ મીંજ પણ સૂકા મેવા તરીકે ખવાતું હોય છે, દેશી બદામનો મીંજ. પછીનો ફોટોગ્રાફ, આ પણ દેશી બદામ જ છે, ટર્મિનાલિયા કેટપ્પા ફેમિલી કોમ્બ્રેટીસી. તો આના
પાકા ફળનો જે ગર હોય છે એ ખવાય છે, ખટમધુર હોય, સરસ લાગે છે. અને અંદર એક ઠળિયો નીકળતો હોય, ઠળિયાને પછી તોડવામાં આવે છે, અને તોડવાથી જે અંદરનું જે બીજ નીકળતું હોય મીંજ, બરાબર, તો એ મીંજ છે એ પણ સૂકા મેવા તરીકે ખવાય છે. તો આનું પાનખર વૃક્ષ છે દેશી બદામ. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે સિંગોડા. એને ઇંગ્લિશમાં વોટર ચેસ્ટનટ કહેવામાં આવે છે, ટ્રાપા નટ નટન્સ. તો બજારમાં અત્યારે સિંગોડા અવેલેબલ હોય છે, ખાસ કરીને ઓક્ટોબરથી જાન્યુઆરી મહિના સુધી સિંગોડા ઉપલબ્ધ હોય છે. આ વનસ્પતિ પાણીમાં થાય છે અને બે પ્રકારના ફળ હોય છે, વેરાયટી. એકમાં ફળ ઉપર કાંટા હોય છે બે, અને એક વેરાયટીમાં કાંટા નથી હોતા. તો સિંગોડાને બાફવામાં આવે છે અને ખાસ કરીને અંદર હીરાકસી ઉમેરી થોડીક અને બાફતી વખતે, એટલે જંતુ મુક્ત પણ થઈ જાય અને પછી બાફેલા સિંગોડા છે એનું ફળનું આવરણ દૂર કરી અને એના જે મીંજ હોય છે એ ખવાય છે. તો સિંગોડા પાણીમાં ઉગતી વનસ્પતિ છે. ટ્રાપા નટન્સ, ટ્રાપા બાયસ્પાઇનોઝા એના વૈજ્ઞાનિક નામો છે. તો આ પણ મેવા તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે દ્રાક્ષ, કાળી સૂકી દ્રાક્ષ. દ્રાક્ષ બે પ્રકારની હોય છે, બરાબર, કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ. બંનેની સૂકવણી કરવામાં આવશે. તો કાળી દ્રાક્ષ એને સામાન્ય રીતે રેઝિન કહેવામાં આવશે અને કિસમિસ પણ કેટલાક લોકો કહેતા હોય છે, બરાબર. કાળી દ્રાક્ષને રેઝિન્સ અથવા તો રેઝિન્સ અથવા તો કિસમિસ. તો લીલવા દ્રાક્ષ એની પણ આ રીતની સૂકી દ્રાક્ષ મળતી હોય છે અને વિવિધ સૂકા મેવા હોય સૂક માટે મીઠાઈ બનાવવા માટે આઈસ્ક્રીમમાં બંને પ્રકારની દ્રાક્ષ વપરાતી હોય છે અને મીઠાઈ બનાવવા માટે પણ વપરાતી હોય છે. તો વાઇટિસ વિનિફેરા દ્રાક્ષ, સંસ્કૃતમાં એને ફલોત્તમા કહેવામાં આવે છે અને એ સૂકા મેવા તરીકે બંને દ્રાક્ષ ઉપયોગી છે. અને 100 ગ્રામ દ્રાક્ષમાંથી આમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે, એટલે દ્રાક્ષમાં છે કેલરી પણ પ્રમાણમાં ઓછી હોય છે, 316 કેલરી હોય છે. અન્ય તેલીબિયા કે સૂકા મેવા કરતામાં કેલરી ઓછી હોય છે અને સ્વાદે ગળી અને ખટમધુરી હોય છે. એટલે કાળી દ્રાક્ષ પલાવીને ખવાય છે, વિવિધ પાકમાં પણ વપરાતી હોય છે. તો આ સિવાય પણ કેટલાક સૂકા મેવા હોય છે, વરિયાળી છે, અળસી છે, પછી અફીણના બીજ એટલે કે ખસખસ એ પણ મુખવાસ તરીકે વપરાતા હોય છે, વરિયાળી અને અળસી. અફીણના બીજ એ ખાસ કરીને મીઠાઈ બનાવવા માટે, લાડુ બનાવવા માટે એમાં વપરાતા હોય છે. આ સિવાયના પણ કેટલાક નટ હોય છે, બ્રાઝિલ નટ છે, પીકેન નટ્સ, એ પણ અખરોટ જેવું જ હોય છે, પીકન નટ. પછી એ રીતના સૂકવણી કરેલા બોર છે એ પણ સૂકા મેવા તરીકે ખવાય છે. આપણે બોર હોય છે, ચણી બોર અને એનાથી મોટા બોર, એની સૂકવણી કરવામાં આવે છે અને એ સૂકા બોર પણ સૂકા મેવા તરીકે ખવાતા હોય છે. તો અહીં મારું વક્તવ્ય હવે પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ પ્લીઝ. ધ્રુજ સાહેબ, મારા તો ખાસ કોમેન્ટમાં તો આમ થોડી ઘણી વધી જાય એવું છે, છતાં પણ બોલું છું. અમે અત્યાર સુધી આ જ્યાં સુધી સાહેબે માટે મિધલિયા સાહેબે નહોતું કીધું ત્યાં સુધી અમને નટબોલની જ ખબર હતી. આ નટની તો આજે ખ્યાલ આવ્યો, પણ એ બાબતમાં હું ખાસ એક તમને જણાવું કે આપણા દેશ માટે જૂનામાં જૂનો જો મેવો હોય તો ચારોલી છે. બદામ ને એ બધી વસ્તુઓ પાછળથી, દ્રાક્ષ ને બધી વસ્તુઓ ટેકનોલોજી ને બધી રીતે પાછળથી આવેલી છે, પણ ચારોલી આપણી ત્યાં જૂનામાં જૂની છે. અને ચારોલીમાં આજની તારીખે પણ વિશ્વમાં ભારતની માસ્ટરી છે. અને એમાં ખાસ કરીને તમે જોશો ને તો આ મધ્યપ્રદેશ અને એની પર પડખે જે છે આપણે જે સ્ટેટ બનેલું છે
એની અંદર અને જગદાલપુર કરીને જે શેર છે એમાં એનું મોટું માર્કેટ આવેલું છે. એટલે અને ચારોલીની એક બીજી ખૂબી એ છે કે આ એક જ એવી નટ છે જે વધુ વધુ માણસને રોજી આપે, કારણ કે એને એક તો વીણવામાં ભેગી કરવામાં ઓલી હોય છે, પછી એના જે સીડ્સ હોય એને તમારે તોડી અને સીડ્સ એનાથી કાઢી અને પાછા અલગ કરવામાં અને ભેગા કરવામાં ખૂબ જ મજૂરી જાય છે. એટલે એમાં જે કઈ પણ વસ્તુ છે એ મોટા ભાગે મજૂરી ઉપર હોય છે, છતાં જે કામ કરવા વાળાને ખૂબ ઓછી મળે છે. હવે બીજી બાબતમાં જો પિસ્તાની જે વાત કરી તો વિશ્વના મોટા ભાગના પિસ્તા ઈરાનમાંથી આવે છે, અને ઈરાન જેવું થોડુંક આપણું વાતાવરણ કચ્છમાં છે, કારણ કે એને થોડી ઠંડી અને પછી થોડી ગરમી બે વસ્તુ જોતી હોય છે. એટલે આપણા દેશમાં હજી સુધી ઘણી વખત ટ્રાય કરવામાં આવી છે, પણ અહીંયા આપણે કોઈ ટ્રાય નથી કરી, પણ એ કરવા જેવી વસ્તુ છે. અને પિસ્તાની અંદર એ લોકોની માસ્ટરી છે એમાં બંને, એક તો ખારા કરીને ખૂબ જ બહાર મોકલતા હોય છે, અને એવી જ રીતે તમે હેઝલનટની વાત કરી તો એક્સક્લુઝિવલી એ પ્રોડક્ટ આમ કહી શકાય વિશ્વમાં, તો હેઝલનટની વિશ્વમાં જે પ્રોડક્ટ છે એ તુર્કીની છે. તુર્કીમાં તમને વધુ વધુ જોવા મળશે. અને હેઝલનટ અત્યારે તમે માર્કેટમાં જશો તો અમદાવાદની અમુક માર્કેટ દુકાનોમાં મળી રહેશે, પણ ખૂબ મોંઘા મળતા હોય, પણ એકાદ વખત ટેસ્ટ માટે લેવા જોઈએ, અને એનો ટેસ્ટ ખરેખર ખૂબ સારો હોય છે. એવી જ રીતે બદામ છે એ કેલિફોર્નિયાથી આવે, અત્યારે મોટાભાગની જે બદામ આવે છે કેલિફોર્નિયામાંથી આવે, કારણ કે એ જ આપણને સસ્તી પડે. અને બદામને આમ ઓવરઓલ આ બધા મેવા છે જે કહે છે એ પહેલાની સરખામણીમાં અત્યારની જે આવક છે એ રીતે સસ્તા જાય, કારણ કે પહેલા માણસ આખો દિવસ મજૂરી કરતો હતો, 150 રૂપિયા મળતો, તો 150 રૂપિયાની 100 ગ્રામ બદામ મળતી, અત્યારે 300 થી 400 રૂપિયા છે તો 1/2 કિલો બદામ મળી જાય. એટલે એ રીતે ઓવરઓલ માણસોને આમ અત્યારે આ વસ્તુની ઉપલબ્ધિ છે અને જોવા પણ મળે છે, અને ઉપયોગ પણ ખૂબ જ વધારી છે. હવે બદામના ઉપયોગમાં પણ મારે એક ખાસ બાબત એ કહેવાની હતી કે જે લોકોને એમ કહેવાય ને કે બોડી ખૂબ વધેલું હોય, આ વસ્તુ હોય, ફેટ હોય, તો એ લોકોને બદામ લેવાની સાચી રીત એ છે કે તમે એને પલાળો, પલાળીને લેવાથી એની અંદરનું જે કાંઈ ઓઇલ હોય એની અંદર પ્રક્રિયા શું થાય હું તમને થોડીક એની માહિતી આપું કે જ્યારે કોઈ પણ બીજનો ઉગાવો શરૂ થાય ત્યારે એનો જે બીજાંકુરણ હોય છે એમાંથી જીબ્રીલિક એસિડ નીકળે. એ જીબ્રીલિક એસિડ છે એની અંદર જે એના જે બીજના પત્રો હોય એની અંદર જઈ અને જે એની અંદરની ફેટ હોય એની પર પ્રક્રિયા કરી અને એને ફેટને ગ્લુકોઝમાં કન્વર્ટ કરી નાખે. એટલે તમને પોલું નહીં રહે, પણ એ નટ્સ લેવાથી તમને પલાળેલા જે નટ્સ લેવા આવે એ તમે લઈ શકો. બદામ પલાળવાની મેં ઘણી રીતો બધી વસ્તુ જોઈ છે, પણ સારામાં સારી બાબત એ છે કે થોડા ગરમ પાણીમાં નાખી ધોઈ નાખવી એટલે એનું લાલ પાણી નીકળી જાય, પછી વાટકી કે ગમે તે સ્ટીલના વાસણમાં તમે રાખી અને ફ્રીજમાં રાખી મૂકો, 24 કલાક એને રહેવા દો તો સરસ રીતે પલાળી જશે અને કોઈ પણ જાતની બગડશે નહીં. એક ખાસ બાબત હતી. અને બીજું જે નટ્સની અંદર છે એ વિશ્વમાં અત્યારે વધુ વધુ જો એનો ઉપયોગ થતો હોય તો નટ્સનો ઉપયોગ છે ચોકલેટ બનાવવામાં થાય છે. અત્યારે કોઈ પણ ચોકલેટની અંદર તમે નટ્સ પ્લસ ચોકલેટ, નટ્સ પ્લસ ખજૂર અને નટ્સ પ્લસ કોપરું આ બધું કરીને એક લાંબા ટાઈમની અંદર રહી શકે એવી બધી પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે, અને આ બધા સંયોજનો છે અત્યારે ખૂબ જ વિશ્વમાં વધવાના કારણે એને તમે જોશો તો એક એક પ્રોડક્ટના કિલોના 2-3 હજાર રૂપિયા સુધીની કિંમત પણ એની અંદર પહોંચવામાં આવી છે. અને ખાસ આપણે વિદેશમાં જ્યારે કોઈ પણ ગયા હોય, યુરોપના કન્ટ્રીની અંદર ગયા હોય, ત્યારે આપણે લોકો ચોકલેટ્સ ત્યાંથી લાવતા હોય એની અંદર પણ નટ્સ સાજુ પ્રમાણમાં આવે. હવે કાજુની જે વાત કરી તો કાજુમાં આપણા દેશની અંદર અત્યારે તો ગ્વાટેમાલાની અંદર છે, આફ્રિકામાં છે, ખૂબ જ કાજુ થાય છે. ત્યાંથી આફ્રિકાના જે કાજુ છે આપણે ત્યાં આપણે કહેવાય ને કંડલા બંદર ઉપર આવી અને એને પ્રોસેસિંગ માટે આવતા હોય, ઘણા પ્રોસેસિંગ યુનિટ પણ થયેલા હતા. અને આપણા દેશની અંદર ગોવાની અંદર કાજુને શેકવા માટેની એટલે જે એને પ્રોસેસિંગ કરવા માટેની માસ્ટરી છે. જ્યારે પોર્ટુગીઝ આપણા દેશમાંથી ખાસ કરીને દીવ દમણ અને ગોવામાંથી ગયેલા, આપણે એને અહીંયાથી દૂર કરેલા, ત્યારે એ પોર્ટુગીઝમાંથી આપણી સાથે બધા સંબંધો કપાઈ ગયેલા હતા, છતાં પણ એ વાયા વાયા કરીને આપણી જ્યાં એ લોકો કાજુને પ્રોસેસ કરવા માટે મોકલતા હતા. એટલે એક આપણે એક માસ્ટરી કહી શકાય અને ખૂબ જ જૂના પ્રમાણ ટાઈમથી એ વસ્તુ થાય છે. હવે ગ્રાઉન્ડ નટની જે વાત કરી
તો ગ્રાઉન્ડનટ જે ગુજરાતમાં લાવવાનું મારી દ્રષ્ટિએ જે શ્રેય જાય છે એ બરોડા સ્ટેટને જાય છે. 1902 ની અંદર એ લોકો બરોડા ની અંદર આજુબાજુમાં મગફળી વહોરાવેલી અને અત્યારનું જે કડી અને કલોલ છે એની અંદર એ બરોડા સ્ટેટમાં જ આવતા અને ત્યાં પાણી પાઈને મગફળી ઉછેરવાની અને બીજાની અંદર ખરીફ પાકમાં મગફળી ઉછેરી અને એ લોકોએ પાકને વધારે વધારે વધારવાની પ્રયત્ન કરેલો. પણ ખરેખર તો જ્યારે 1922 ની અંદર ખાસ કરીને ધોરાજીની એ વિસ્તારની અંદર આ ગોંડલ સ્ટેટના થોડીક પ્રયત્નો કરેલા એના કારણે જે ગોંડલ સ્ટેટમાં બધો બધું આ વસ્તુ મગફળી આવેલી અને એ રીતે જોતા મગફળી એક સૌરાષ્ટ્રનું મુખ્ય પાક બની ગયેલું. એ બહુ કઈ જૂની એવલી નથી પણ આમ આપણે ત્યાં કહી શકીએ 101 વર્ષનો એનો ઇતિહાસ કહી શકાય. મગફળીની અંદર પણ ખાસ બાબત એ છે કે મગફળીને સિંગ તમારે સાચવવી હોય તો એને સારી રીતે ધોઈ અને તપવી દેશો તો એ સિંગ સારી રીતે સચવાઈ રહેશે. એને એક ફરી ધોઈ અને એની અંદરથી જે તૂટેલી જે ફૂટી ગયેલી હોય મગફળી એ દૂર કરી દો તો એની અંદર જે ખાસ કરીને બાવા પડતા હોય જેને અમે બ્રુકીડ કહેતા હોય એનો તમને ઉપદ્રવ નહીં થાય. કારણ કે એના ફોફા હોય એની ઉપર જ આ બ્રુકીડ હોય જ્યારે ખેતરમાં મગફળી પડી રહે ત્યારે એની ઉપર એના ઈંડા મૂકે અને પછી મગફળીમાં પ્રવેશતા હોય છે. જો એને તમે સારી રીતે ઘસીને ધોઈ નાખો તો એની અંદર કોઈ પણ જાતનું એનું ઇન્ફેક્શન ના લાગે. આ મારો એક અનુભવ હતો જેથી કરીને આપણે દવાઓ કે એ બધી વસ્તુથી ઓલું થઈ શકે. અને મગફળીનો તમે ગમે ત્યારે ઉપયોગ કરતા હો ત્યારે મારી ખાસ ભલામણ છે ખરેખર હાથે ઘરેથી ફોલેલી જેટલા દાણા જોતા હોય તો 0.25 કિલો દાણા ફોલી લો અને એ ફોલેલા દાણા તમે ખાસ કરી ફ્રીજની અંદર બળણી રાખી દો એટલે બગડશે નહીં અને જરૂરિયાત જેટલા જોતા હોય ત્યારે અને પલાળેલી જો મગફળી ખાવ તો ખૂબ જ સારી જેથી એની અંદર ઓઇલ ના આવે પણ બીજા તત્વોનો તમને સારામાં સારો લાભ મળી. પછી હેઝલનટનો જે સાહેબે વાત કરી દીધી અત્યારે વાડીલાલનો આઈસ્ક્રીમ પણ આવે છે એટલે એની અંદર પણ તમને સ્વાદ જોવા મળશે. હવે કોકોનટની અંદર જે વાત કરી નાળિયેરમાં તો અત્યારે હમણાં એની સિઝન આવે છે પણ કોકોનટમાં હું તમને ખાસ ભલામણ એ કરું છું કે કોકોનટનો જ્યારે તમારો ઉપયોગ કરવાનો થાય ઘરે એટલે કોપરું ખાવાનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આખા ગોટા લાવજો. અહીંયા આપણે જ્યાં સુકાયેલા નાળિયેરની અંદર જે નાની મોટા ગોટા નીકળતા હોય છે એ બહુ જ બગડેલા હોય ઘણી વખત લાલ હોય છે. ખરેખર આખા ગોટા જે સાઉથમાંથી આવે એ નાળિયેર ઉપર પાકેલા હોય અને પાકીને નીચે ખરેલા હોય તો જ એ નાળિયેરની અંદર અંદરના ભાગમાં તમને સફેદ ભાગ જોવા મળશે. અને જે કાપેલા જે અત્યારે તમે નાળિયેરના વાટકા જે બહાર જોવો છો એની અંદર પ્રોસેસ કરેલી હોય એમાં સલ્ફરની ધૂણી આપવામાં આવે એટલે તમારે એ નહીં પણ આખા ગોટા લઈ અને એની અંદરથી તમારે એનો ઉપયોગ કરવો જોઈએ એવી આ મારી પોતાની માન્યતા છે. અને એ થોડા મોંઘા પણ પડે. પછી મખાનાની જે વાત કરી મખાનામાં જેવી રીતે ચારોલીની આપણે મેં વાત કરી એવી રીતે વિશ્વમાં મખાનામાં આપણા ભારતને પણ એ માસ્ટર એટલે કે એમ કહેવાય કે એની એક્સક્લુઝિવ પ્રોડક્ટ કહી શકાય મોનોપોલી કહેવાય એવી પ્રોડક્ટ છે. અને મખાના આપણા દેશની અંદર સારામાં સારા અને એની પ્રોસેસ બહુ અઘરી છે. એને તમે જ્યારે એને શેકી અને એમાંથી બીજ કાઢવા એ વસ્તુ જોવો જો એ પ્રોસેસ તમે કરતા જોઈ હોય અથવા તમે એને ગયા હો અને એને કાઢવાની બધી પ્રોસેસ જોવો તો તમને જે ગામમાં મકાના વેચાય છે એ મફતના ભાવમાં લાગે એટલી બધી મહેનત પડતી હોય છે. અને મકાના બિહારની અંદર વધુ મધુ થાય છે એની ઘણી ક્વોલિટી હોય છે અને બિહારની અંદર અત્યારે ત્યાંથી કરી અને બહાર વિશ્વમાં એને બહાર મોકલવામાં આવે. અંજીરમાં તમે વાત કરી તો સારામાં સારા જે અંજીર છે એ અફઘાનિસ્તાનના આવે છે અને એ અફઘાનિસ્તાનની જેમ અંજીરની સાઇઝ મોટી અને ચકચકિત હોય થોડા રસદાર હોય તો એ અંજીરની અત્યારે 1000 રૂપિયા ઉપરની કિંમત હોય છે અને એ અંજીર તમને જો તો સારામાં સારો તમને ફાયદો આપતા હોય અને ઓલી રીતે કરે. અંજીરની અંદર જ દ્રાક્ષમાં અંજીરમાં અને ખારેકમાં એક એની પ્રોસેસ આવે છે એ થોડી એની અંદર માણસોને જે વર્ષો જૂનો અનુભવ હોય એ સારી રીતે કરી શકે. બીજું આપણા દેશની અંદર ખાસ વાત કરી દઉં કે આ બધા જે નટ્સ છે એટલે ખાસ કરીને સૂકા મેવા જેની વાત કરતા હોય તો એના માટેનું જે માર્કેટ છે એ ખારી બાવલી છે. કોઈ વખત દિલ્હીમાં જાઓ ચાંદની ચોકમાંથી તમે સીધા જ હાલ્યા જશો એટલે ફતેપુરી માર્કેટ આવશે ફતેપુરી મસ્જિદ આવશે એની આજુબાજુની અંદર ખારી બાવલી કરીને મોટા મોટું માર્કેટ છે. વિશ્વના કોઈ પણ નટ્સ તમે જ્યાં માંગશો તમને મળી રહેશે.
અને ખૂબ જ વ્યાજબી ભાવે. ત્યાં ઘણી વખત આપણે દિલ્હીનું નામ પડે એટલે લોકો છેતરાઈ જવાનો ભય રાખતા હોય, પણ ત્યાં મોટા મોટી અને એશિયાની એમ કહેવાય ને સારામાં સારી મંડી છે, એટલે ત્યાં તમને બધી વસ્તુ મળી જાય. અને કોઈ પણ વ્યક્તિને આનો નેજા જે આપણે કીધું ને જે એને પાઇન નટની જે વાત આવી સાહેબ, એનો જો ટેસ્ટ કરવો હોય તો ત્યાં જ મળશે, બીજા કોઈ પણ ઠેકાણા મળશે નહીં. ગુજરાતમાં કોકોક વખત લોકો લાવતા, પણ નાના પેકમાં લાવતા હોય છે. અને લોકો પહેલા તમે અમે રેલવેમાં જોતા તો એની અંદર દિલ્હીની એ બાજુની હોય કોઈ સારી વાલી મજા, તો નેજાનો નકરો ભૂખો પડ્યો હોય, એના પોપા હોય, આ લોકો ટાઈમ પાસ માટે ને ખાતા. ટેસ્ટ બહુ અદભુત હોય છે, એકાદ વખત તમે એનો પણ ટેસ્ટ કરવો પડે. અને આમ એને થોડાક તમે દબ્બો ને લીંબોળીના ઠળિયા જેવા હોય, પણ થોડા એનાથી લાંબા હોય, અને તમે દબ્બો ને ફૂટી જાય અને એને પછી એને ખાવામાં મજા આવે. પણ એની રોસ્ટેડ કરવા માટેની જે પ્રોસેસ છે એ ખૂબ જ એમ કહેવાય ને કે સ્કિલ માંગી લે એવી વસ્તુ છે. અને એ કરતા હોય આપણે હિમાચલ પ્રદેશની અંદર પણ આ વસ્તુની આપણી માસ્ટરી છે, બી કે અફઘાનમાં પણ થાય છે અને બીજે પણ કરવામાં આવે. જાયફળની વાત આવી હતી તો જાયફળમાં આખા વિશ્વમાં તમે સારામાં સારા વસ્તુ કહી શકો તો કેરાલામાં થાય છે. અને આ કેરાલામાં ખાસ કરીને જે નાળિયેરીની વચ્ચે આ બધા હું શેર ટ્રી છે. અને કેરાલામાં બે ટુ સ્ટોરી થ્રી સ્ટોરી આપણે બિલ્ડિંગ બનાવી એમ જમીનમાં હળદર વાવી દે, પછી નાળિયેરીની વચ્ચે આ જે લવિંગ અને આ જાયફળના પાક વાવી દે, એટલે એની અંદર તમારે એ ઓલી વસ્તુ આવી જાય. પછી બીજા જે ઝાડના ટેકા થોડા ઘણા થતા હોય એમાં નાગરવેલ અને ખાસ કરીને નાળિયેરના તળિયા ઉપર એ લોકો મરી વાવી દેતા હોય, એમ અલગ અલગ પાક એક નાના એરિયામાં લેતા હોય છે, એટલે એ એક એની માસ્ટરી છે. અને બીજું આ બધા નર્સનું, કોઈ વખત દિલ્હી જાઓ તો તમને એક શિરમાન કરીને એક રોટલો બનાવવામાં આવે, એ રોટલાની અંદર બનાવી અને એને કહેવાય ને કે તંદુરમાં શેકવામાં આવે છે. એ શિરમાનની અંદર એ લોકો શું કરે, આ બધા નર્સ એની અંદર ગોઠવી દેતા હોય છે, એનો દેખાવ બહુ સરસ હોય ને ટેસ્ટ પણ સરસ હોય છે. અને પછી એને ભઠ્ઠીમાં એટલે કે ખાસ કરીને આપણે તાંદૂર હોય એમાં શેકી અને એને વેચાતા હોય છે, અને એની ઉપર પછી બહાર તાંદૂરમાંથી કાઢી અને એની ઉપર ઘીનું કોટિંગ કરતા હોય છે. તો તલની હું બધા નર્સને કે બીજી વસ્તુમાં કીધું, પણ મારી દ્રષ્ટિએ સસ્તામાં સસ્તું ને સારામાં સારું ખરેખર તલ હોવા જોઈએ. માણસોએ થોડા એમ કે 5 કે 10 ગ્રામ આટલા તો મિનિમમ દરરોજ ચાવીને તલ ખાવા જોઈએ, જેથી કરીને એની અંદરનો કેલ્શિયમનો લાભ આપણને જે વેજીટેરિયન હોય એને મૃતલીય સાહેબને તો વાંધો ન આવે, પણ આપણે જે વેજીટેરિયન હોય તો એના માટે આ તલ છે કેલ્શિયમ માટેનો એક સારામાં સારો સોર્સ છે. એટલે તલ આપણે ખાસ ખાવા જોઈએ અને દાંતના અને પેટના રોગો માટે પણ એનો તમને સારામાં સારો લાભ મળે. અને થોડા ચાવીને અત્યારે આપણે અહીંયા હું મુખવાસની અંદર ખાતા હોય એટલે એમાં મીઠું ના અંત્યાન બધું ચડાવી દઈએ, એની કરતા હું તો બેસ્ટ વસ્તુ એ કહું છું કે સફેદ તલનો નાનો ડબરો રાખો, ફ્રીજમાં રાખી મૂકો, જ્યારે જોઈ ત્યારે તમે ત્યાં ગયા હોય ત્યારે આપણે કેમ ફાકડો મારી ફાકી ચાવતા હોય એમ તલ ચાવો, તો એનાથી તમને સારામાં સારો લાભ મળશે. પછી દેશી બદામની જે આપણે વાત આવી હતી ટર્મિનેલિયા કટાપાની અંદર, તો એ બદામની અંદર મેં ખાસ કરીને ત્યાં દ્વારકાથી ઓખા વચ્ચે એક ગામડું આવે છે અને એની અંદર એ ચોમાસાની અંદર ખૂબ બદામ થાય, મોટી બદામ થાય, એની ઉપરનો જે ગર્ભ હોય ખૂબ જ મીઠો હોય છે અને ટેસ્ટી હોય છે. ને એથી અમે જૂના ટાઈમમાં જ્યારે જતા ત્યારે ટોપલામાં ટોપલા પોરબંદર અને આ જે મેં કીધું જે ગામ આવે છે વચ્ચે જે ઓખા અને એક્ઝેક્ટ આપણે દ્વારકાની વચ્ચે જે રોડ આવે છે એમાં મીઠાપુર પછી તમને આ ગામ આવે છે, ત્યાં તમને આ વધુ મધુ બદામ થતી અને એ લોકો બોમ્બે ત્યાંથી નાના ટ્રકો ભરીને લઈ જતા, એટલે એ પણ વસ્તુ પણ તમારે જોવા જેવી છે. કાળી દ્રાક્ષ છે, એમાં કોઈ મીઠાઈ કે બધું બનાવવું હોય તો એની અંદર બીજની બહુ સંખ્યા હોવાના કારણે થોડી તકલીફ બનતી હોય છે, પણ એ કાઢીને કાળી દ્રાક્ષના ખાસ કરીને આયુર્વેદિક કોઈ પણ વસ્તુ કહેવાય ને ચાટણ કે એ વસ્તુ બનાવવામાં આવતી હોય અને પલાળીને લેવા માટે કાળી દ્રાક્ષ ખરેખર ઉત્તમ છે. અને આખી દ્રાક્ષ અને ઓછી પ્રોસેસ વાળી જો કોઈ પણ વસ્તુ હોય તો દ્રાક્ષ છે. આ સાથે મારી કોમેન્ટ પૂરી થઈ, આભાર. અને મિતલિયા સાહેબને ખાસ આ ધનતેરસના દિવસે થોડા ઘણા અમારી પાસે બધા પાસે પૈસા આવ્યા હોય પણ અમે નટમાં વપરાવી લેજો, અમે ફટાકડાનો શું કરશું. વાહ વાહ, ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબ, સરસ 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 પૂરક માહિતી આપી, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ધ્રુજ સાહેબનો. હવે
वैद्यश्री विनोद भाई ठक्कर साहब ने विनंती के बे शब्दों कहे। वैद्यश्री विनोद भाई ठक्कर साहब છે,
એટલે જે સલાઈવાના જે લેયર હોય છે જે તમારા બોડીમાં, એને એ એટલા બધા નિષ્ક્રિય કરી નાખે છે કે સલાઈવા પેદા થતો બંધ થાય છે, અને પછી આ જે બધા રોગો આવે છે. તો જે લોકો ગુટકા ખાતા હોય એ લોકોને આ મારે ખાલી વૈજ્ઞાનિક રીતે ધ્યાનમાં લાવવા માટે જાયફળની વાત નીકળી એટલે મને ધ્યાન દોરવાનું મન થયું. અને બીજું જે મગજ તરીને જે બધી વાતો કરી, બધાની કેલરી સાહેબે કીધી છે, કેલરીની નોંધ રાખી અને ઉપયોગ કરવો જોઈએ. બાકી વિવેકહીન થઈને આપણે ખાલી શિયાળો છે ને ખાવાનું રાખીએ તો ફાયદાની બદલે નુકસાન પણ થઈ શકે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબ, સરસ. ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબ, ઠક્કર સાહેબ બંનેનો. સરસ સરસ.